આપણે જે બજાર પ્રક્રિયાનો અર્થ ને બધું સમજ્યા છે તો હવે એના ઉપરથી જ આપણે કાંખે આકૃતિ ઉપરથી એક પ્રશ્ન સમજવાનો છે જે છે બજાર પ્રક્રિયા બજાર પ્રક્રિયાનો અર્થ જે આપણે ઓલરેડી આપણે અગાઉ સમજી જ ગયા છે તો એને જ ધ્યાનમાં રાખીને આકૃતિ દ્વારા આપણે હવે સમજીશું આ આકૃતિ આપણે પરીક્ષાની અંદરમાં બે માર્કમાં પણ પૂછાઈ શકે છે કે બજાર પ્રક્રિયાનો અર્થ આકૃતિ દ્વારા સમજાવો તો આકૃતિ તમે બોર્ડ ઉપર જોઈ શકો છો આકૃતિની અંદરમાં આપણે અહીંથી જે કહે છે સ્ટાર્ટ કરવાનો છે આપણે કીધું છે કે બજારની અંદરમાં મુખ્યત્વે બે જ પક્ષકારો છે એક છે ઉત્પાદક એટલે કે વસ્તુનું ઉત્પાદન કરનાર અને એક છે ગ્રાહક જે વસ્તુ ખરીદનાર તો આ બે વચ્ચેનો વિનિમય કરવાનો છે તો બે ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે જે વિનિમય કરવાની વાત છે ત્યારે ઉત્પાદકે એટલે કે વસ્તુના જે ઉત્પાદક છે એ ઉત્પાદક જ્યારે કોઈ પણ પ્રકારની વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરે છે ત્યારે વસ્તુનું ઉત્પાદન કરતા પહેલા એને સૌપ્રથમ અહીંથી જોઈ શકો છો એનો ઉપર જઈ રહ્યો છે સૌપ્રથમ એને બજારનું અનુમાન કરવું પડે છે મિત્ર આપણે આકૃતિ સોરી વ્યાખ્યાની અંદરમાં પણ આપણે જોયું છે કે સૌપ્રથમ બજારનું અનુમાન કરવું જોઈએ બજારના અનુમાનની અંદરમાં શું કરશું તો કે ગ્રાહકને શું જોઈએ છે તે બજાર સંશોધન દ્વારા જાણીશું ગ્રાહકને શું જોઈએ છે તો ગ્રાહકની નજીક જઈ અને ગ્રાહકની જરૂરિયાત વિશેની માહિતી મેળવવામાં આવે છે ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે વસ્તુનું ઉત્પાદન કરવું છે શું કારણ કે એનાથી જ ગ્રાહકને મહત્તમ સંતોષ મળશે અને જો ગ્રાહકને વધુ ને વધુ સંતોષ મળશે તો જ વધુ ને વધુ તમે વસ્તુનું ઉત્પાદન કરી અને નફો પ્રાપ્ત કરી શકશો તો અનુમાન કરી અને એ જ પ્રમાણે ઉત્પાદક છે એ કાચો માલ અને જે કાય છે એ બજારમાંથી લઈ અને એના ઉપર અમુક પ્રકારની પ્રોસેસ કરી અને વસ્તુનું ઉત્પાદન કરે છે અને ઉત્પાદન કરી અને ગ્રાહક સુધી પહોંચાડવાના પ્રયાસ કરે છે તો ગ્રાહકને સંતોષ કે તો ગ્રાહકને સંતોષ આપવા માટે આપણે બજાર મિશ્રના ચાર પોઈન્ટ એની અંદરમાં જોવાના છે એક પોઈન્ટ આપ્યું છે પેદાશ એક છે કિંમત બીજું છે વિતરણ વ્યવસ્થા અને ત્રીજું છે અભિવૃદ્ધિ જેને 4P તરીકે પણ ઓળખવામાં આવે છે આપણે જોતા જઈએ પહેલું કીધું છે પેદાશ તો પેદાશ એટલે પ્રોડક્ટ મિક્સ એટલે પી તો આપણે 1P તરીકે જોઈએ તો કોઈ પણ ઉત્પાદક જ્યારે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરે છે ત્યારે એ વસ્તુની પેદાશ નક્કી કરતી વખતે એના રંગ રૂપ કદ આકાર વજન પેકિંગ છાપ આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અને કોઈ એક પેદાશ બનાવે છે ત્યારબાદ તો કે કિંમત હવે વસ્તુ નક્કી તો થઈ ગઈ છે પણ એ વસ્તુની કિંમત નક્કી કરવાની છે તો કિંમત એટલે કે પ્રાઇસ બીજો પી આવી ગયું પહેલું કીધું પ્રોડક્ટ બીજું આવી ગયું પ્રાઇસ કિંમત નક્કી કરતી વખતે વટાવ નીતિ સાખ નીતિ વેચાણ નીતિ આ બધી જ બાબતને ધ્યાનમાં રાખીને એવી કિંમત નક્કી કરવામાં આવે કે જેમાં કિંમત ચૂકવતા ગ્રાહકને મહત્તમ સંતોષ મળે કિંમત નક્કી થઈ ગયા બાદ ત્રીજો પોઈન્ટ છે ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વિતરણ વ્યવસ્થા વિતરણ વ્યવસ્થા એટલે શું તો કે ઉત્પાદન તો થઈ ગયું ઉત્પાદકે વસ્તુનું ઉત્પાદન તો કરી નાખ્યું પણ એ ગ્રાહક સુધી પહોંચાડવું છે તો ગ્રાહક સુધી પહોંચાડવા માટે વિતરણનો માર્ગ નક્કી કરવો પડે અને વિતરણની અંદરમાં તમે જોઈ શકો છો જો કે વિતરકો એટલે કોણ હોઈ શકે તો કે એમાં જથ્થાબંધ વેપારી પણ હોઈ શકે છૂટક વેપારી પણ હોઈ શકે બ્રોકર્સ બી હોઈ શકે એટલે કે અન્ય મધ્યસ્થીઓ દ્વારા ગ્રાહક સુધી આપણે વસ્તુ પહોંચાડવાની છે એટલે વિતરણ વ્યવસ્થા અને ત્યારબાદ ચોથો પોઈન્ટ છે અભિવૃદ્ધિ પ્રમોશન કોઈ પણ ઉત્પાદક હંમેશા પોતાની વસ્તુનું વધુ ને વધુ વેચાણ કરવા માટેના પ્રયાસ કરતા હોય છે એના માટે પછી એને વટાવ આપવાનો રહે મીન્સ કે ડિસ્કાઉન્ટ આપવાનું રહેતું હોય વસ્તુની સાથે કોઈ વસ્તુ ફ્રી આપવામાં આવતી હોય છે અથવા જે વસ્તુની અંદરમાં જે વજન હોય એના કરતા થોડીક વધુ વજન વાળી વસ્તુ પણ એને આપવામાં આવતી હોય તો કોઈના કોઈ સ્વરૂપે વસ્તુનું વેચાણ વધારવાના પ્રયાસ કરવામાં આવે છે એટલે પ્રમોશન તો પ્રોડક્ટ પ્રાઇસ ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ પ્રમોશન થઈ ગયા મિત્ર 4P તો આ બજાર મિશ્ર દ્વારા ગ્રાહકને મહત્તમ સંતોષ મળે એવા પ્રયાસ કોણે કરવાના છે તો કે ઉત્પાદકે હવે ગ્રાહક સુધી પહોંચાડવા માટે આપણે વાત થઈ જથ્થાબંધ વેપારી છૂટક વેપારી અન્ય મધ્યસ્થીઓ હવે આ વિતરકો જે કાય છે એ પણ
અમુક સંદેશાના માધ્યમનો ઉપયોગ કરે છે જે ગ્રાહક સુધી માહિતી તો પહોંચવી જોઈએ ને. આજે વસ્તુનું ઉત્પાદન તો થઈ ગયું પણ એ વસ્તુનું ઉત્પાદન થઈ ગયું એની માહિતી ગ્રાહક સુધી જ નથી. તો સંદેશા વ્યવહારના જેમ કે ટીવીના માધ્યમો છે, વર્તમાન પત્ર છે, અન્ય કોઈ પણ માધ્યમો છે, અત્યારે આધુનિક આપણે સંચારના સાધનો જોઈએ તો ઈમેલ છે, ફેસબુક છે, વોટ્સઅપ છે, ઇન્સ્ટા છે, કોઈના કોઈ સ્વરૂપે ગ્રાહક સુધી માહિતીની આપલે કરે છે. સંદેશાની માહિતી આવી ગઈ. સંદેશા માધ્યમ દ્વારા વિનિમય ઉભો કરે. જો આ સંદેશો શું કામ આપવામાં આવે છે, વિતરકો શું કામ રાખવામાં આવે છે, તો કે વિનિમય ઉભો કરવા માટે. વિનિમય એટલે વસ્તુની આપલે કોની કોની વચ્ચે થશે, એક છે ઉત્પાદક અને એક છે ગ્રાહક વચ્ચે. એટલે કે વસ્તુનો વિનિમય ઉભો કરવામાં આવે છે અને વસ્તુનો વિનિમય ત્યારે જ થાય કે જ્યારે પેદાશ અને સેવાઓનું સર્જન થાય છે. વસ્તુનો વિનિમય થઈ જાય છે એટલે લોકોના સંપર્ક થાય છે. લોકોના ઘણા બધા સંપર્ક માધ્યમો છે તો એ સંપર્ક માધ્યમોનો ઉપયોગ કરી અને ઉત્પાદક છે એ ગ્રાહક સાથે કનેક્ટ થાય છે. તો આ રીતેની આખી આકૃતિ આપણે જોવાની છે. મેઇન ટોપિક યાદ રાખવાના છે ઉત્પાદક. હવે આકૃતિને કેમ યાદ રાખવી, તો કે આકૃતિને યાદ રાખવા માટે એક બોક્સ કમ્પ્લીટ કરવાનું છે. એની અંદર પણ એક બોક્સ કમ્પ્લીટ કરી નાખો. એ જે અંદર બોક્સ કમ્પ્લીટ કરો છો એમાં ચાર બોક્સ કમ્પ્લીટ કરી નાખો. હવે આપણે બધી જગ્યાએ ક્યાંક 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 નામ લખીએ તો પેલા જોઈએ કે આપણે બે વ્યક્તિ હતા, કોણ કોણ હતા, તો કે ઉત્પાદક હતા અને ગ્રાહક. તો કે સામ સામે લખી નાખો ઉત્પાદક અને એની સામે લખી નાખો ગ્રાહક. બરાબર. પછી વ્યાખ્યાને યાદ કરો. સૌપ્રથમ આપણે શું કરતા હતા, તો કે અનુમાન કરતા હતા. તો કે અહીંથી ઉપર લખો અનુમાન. અનુમાન કરતાની સાથે આપણે એક છેલ્લે આપણે શું કરતા હતા, આ વ્યાખ્યાની અંદરમાં જો તો વિનિમય ઉભો કરવો તો નીચે આવે છે. વિનિમય ઉભો કરવો એટલે પેલું ઉપરનું બોક્સ કમ્પ્લીટ, ઉત્પાદક, ગ્રાહક, અનુમાન અને વિનિમય. હવે દરેક જે બોક્સ છે કઈ છે, અને જે આપણે ચાર નામ લેખા છે ને બોક્સમાં કમ્પ્લીટ કરી અને બધા એરાને અંદરના બોક્સ સાથે કનેક્ટ કરી નાખીએ આપણે. અને આપણે અંદરના બોક્સમાં આપણે કીધા હતા ચાર, તો એમાં યાદ રાખો શોર્ટ ફોર્મ તરીકે 4P, પ્રોડક્ટ, પ્રાઇસ, ફિઝિકલ ડિસ્ટ્રિબ્યુશન એન્ડ પ્રમોશન. આ બધું જ કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અનુમાન છે. તો આપણે વ્યાખ્યામાં જ કીધું હતું શું ગ્રાહકોને જોઈશે, તો એની નીચે લખી નાખો. ગ્રાહકને આપણે મહત્તમ શું આપવો છે, તો કે સંતોષ આપવો છે. ગ્રાહક સુધી પહોંચવું છે તો કેમ પહોંચી શકીશું, તો કે વિતરક દ્વારા. વિતરક છે કેવી રીતે માહિતી આપશે, તો કે સંદેશા વ્યવહાર દ્વારા, જેના માધ્યમથી લોકોનો શું થશે, સંપર્ક થશે અને ઉત્પાદકો છે એ વસ્તુનું ઉત્પાદન કરશે. તો આ આખી આકૃતિ આપને બે માર્કની અંદરમાં પૂછાઈ શકે છે.